દુબઈમાં બાસમતી ચોખાનો નિકાસ કરવાના ધંધામાં ભાગીદાર બનાવી રૂપિયા છવ્વીસ પોઈન્ટ એકતાળીસ લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજને વારસિયા પોલીસ દ્વારા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે દુબઈમાં બાસમતી ચોખાનો નિકાસ કરવાના ધંધામાં ભાગીદાર બનાવી રૂપિયા છવ્વીસ પોઈન્ટ એકતાળીસ લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે ભેજાબાજ પોતે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતો હોવાનું જણાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો આ બનાવની વિગત એવી છે કે શહેરના કારેલીબાગ વીઆઈપી રોડ પર આવેલી બી ત્રેવીસ અશોક વાટિકા સોસાયટીમાં સાગરભાઈ પ્રવીણભાઈ બ્રહ્મભટ રહે છે તેઓને પોતાની ઓફિસમાં તેમના મિત્ર શિવમ પારીખ દ્વારા આશુતોષભાઈ શૈલેષભાઈ પારીખની ઓળખાણ થઈ હતી ઓળખાણ થયા બાદ આશુતોષ પારિકે સાગરભાઈ બ્રહ્મભટને પોતે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરતો હોવાનું જણાવ્યું હતું તે સાથે એમ પણ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ભારતમાંથી મોટા પ્રમાણમાં બાસમતી ચોખા દુબઈ એક્સપોર્ટ કરવાનો છું તે માટે મોટું રોકાણ કરનાર ભાગીદાર જોઈએ છે અને જો તમે રોકાણ કરશો તો દુબઈ ખાતેના ચોખાના ધંધામાં ભાગીદાર બનાવીશ અને નફા સહિતનો ભાગીદાર લેખ બનાવીશ આશુતોષ પારિકની વાકછટામાં આવી ગયેલ સાગરભાઈ બ્રહ્મભટ્ટે ચેકથી તેમજ રોકડ મળી કુલ રૂપિયા છવ્વીસ પોઈન્ટ એકતાળીસ લાખનું રોકાણ કર્યું હતું રોકાણ કર્યા બાદ આશુતોષ ભાગીદાર લેખ બનાવવા માટે ગલ્લા તલ્લા કરતો હતો દરમિયાન સાગરભાઈને જાણવા મળ્યું કે આશુતોષ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો કોઈ ધંધો કરતો નથી આથી તેણે પોતે રોકેલ રકમ પરત માંગવાનું શરૂ કર્યું હતું પરંતુ આશુતોષ આપતો ન હતો અને સાગરભાઈને કેસ કરીને જેલમાં મોકલી દેવાની ધમકી આપતો હતો દરમિયાન સાગરભાઈ બ્રહ્મભટે આયો અંગેની ફરિયાદ વારસિયા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ભેજાબાજ આશુતોષ પારીક સામે રૂપિયા છવ્વીસ પોઈન્ટ એકતાલીસ લાખની છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન આજે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે